સોયાવડી ના શાક ની રેસીપી. તો આ શાક ને આપણે એકદમ ધાબા સ્ટાઇલ ચટાકેદાર અને ટેસ્ટી બનાવશું. તો રોટલી અને ભાત સાથે ખાવાની મજા આવે તેવું સોયાવડી ના શાક ની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ટેસ્ટી સોયાવડીનું શાક બનાવવા માટે સૌથી પહેલા સોયાવડીને બાફવા પેનમાં 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો સોયાવડી સ્વાદમાં ફીકી હોય છે એટલે તેને બાફતી વખતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 60 ગ્રામ જેટલી સોયાવડી, કે જેને સોયા ચંક્સ પણ કહેવામાં આવે છે, તે લીધેલા છે. તેને બાફવા માટે પાણીમાં એડ કરી દઈએ. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને પાણીમાં 2-3 ઉભરા આવે ત્યાં સુધી સોયાવડીને કૂક કરી લઈએ. તો આ સોયાવડી પ્રોટીન, ફાઈબર અને વિટામિનથી ભરપૂર હોય છે, જેને રોજિંદા ડાયટમાં એડ કરવાથી શરીરને પોષક તત્વો અને શક્તિ મળે છે. તો લગભગ 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સોયાવડી તેની સાઇઝ કરતાં 3 ગણી થઈ ગઈ છે. મીન્સ તે સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પેનનું ઢાંકણ ઢાંકીને સોયાવડીને પાણીની વરાળમાં 5 મિનિટ માટે રહેવા દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ અને બફાયેલી સોયાવડીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે વડી ચમચીથી એકદમ સારી રીતે તૂટી જાય છે. મીન્સ તે શાક માટે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. તો હવે બફાયેલી વડીમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને તેને 2 મિનિટ માટે ઠંડી થવા દઈએ. તો આપણી વડી થોડી ઠંડી થઈ ગઈ છે. હવે વડીને હાથમાં લઈ અને તેને આ રીતના દબાવી દઈએ જેથી તેમાં રહેલું બધું જ પાણી નીકળી જાય. તો વડીમાંથી પાણી નીચોવીને કાઢવું ખૂબ જ જરૂરી છે. જો વડીમાં પાણી હશે તો તે ગ્રેવીની ફ્લેવરને એબ્ઝોર્બ નહીં કરે. તો હવે આ રીતના બધી જ વડીને નીચોવીને તેમાંથી પાણીને કાઢી લઈએ. તો હવે શાક બનાવતા પહેલા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે પાણી કાઢીને તૈયાર કરેલી વડીને પેનમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર વડીને 2-3 મિનિટ માટે તેલમાં સોતે કરી લઈએ. તો વડીને આ રીતના તેલમાં સોતે કરવાથી વડીમાં જો થોડો પણ પાણીનો ભાગ હશે તો તે ડ્રાય થઈ જશે, જેના લીધે વડી જ્યારે આપણે શાકની ગ્રેવીમાં એડ કરશું તો તે ગ્રેવીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વડી એકદમ ડ્રાય થઈ ગઈ છે. સાથે સોતે થવાને લીધે વડી ઉપર આ રીતના સેજ બ્રાઉન સ્પોટ્સ આવી ગયા છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સોતે થયેલી વડીને પ્લેટમાં કાઢી લઈએ. તો હવે શાક બનાવવા માટે પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે મેં અહીંયા થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 1 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, 2-3 લવિંગ અને 1 ઇંચ તજનો ટુકડો લીધેલો છે. તેને એડ કરીને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી ચોપ કરી લીધેલી છે. તમે તેની જગ્યાએ ડુંગળીને મિક્સર જારમાં પીસીને તેની પેસ્ટ પણ લઈ શકો છો. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ડુંગળી સીજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો આપણી ડુંગળી સોતે થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની ટમેટો પ્યુરે બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને 2 ભાગમાં ડિવાઇડ કરી લીધેલા છે. સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 5-6 લસણની કળી એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને તમે જોઈ શકો છો કે આ રીતની સ્મૂથ પ્યુરે તૈયાર થઈ ગઈ છે. તો હવે શાકને જોઈ લઈએ. તો લગભગ 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને આ રીતની સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આ સમયે મેં અહીંયા 2 લીલા મરચાંને આ રીતના સ્લિટ્સ કરી લીધેલી છે, તેને એડ કરીને સોતે કરી લઈએ. તો આપણા મરચાં સોતે થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે મસાલા પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા વાટકીમાં 4 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર,
એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, એક ચમચી જેટલો હળદર પાવડર, એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને તેલમાં એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો આ રીતના મસાલા પેસ્ટને તેલમાં સોતે કરવાથી શાકનો કલર અને ફ્લેવર એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. તે લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. મીન્સ તે સારી રીતે સોતે થઈ ગઈ છે. તો હવે આ સમયે તૈયાર કરેલી ટમેટો પ્યુરેને પેનમાં એડ કરી દઈએ. સાથે ટમેટો પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આ સમયે સોયાવડીને ગ્રેવીમાં એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોયાવડી એકદમ સોફ્ટ અને સ્પોન્જી હોવાથી ગ્રેવીને એકદમ ફટાફટ એબ્ઝોર્બ કરી લેશે. તો આપણી વડી ગ્રેવીથી સારી રીતે કોટ થઈ ગઈ છે. હવે શાકની ગ્રેવીમાં રસો કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા ગ્રેવીમાં પાણીનું પ્રમાણ તમને જે રીતની ગ્રેવી જોતી હોય, એટલે કે પતલી કે જાડી, તે રીતના તમે પાણી એડ કરી શકો છો. અને હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને 2-3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણી વડીમાં એડ થઈ જાય. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી થીક થવાની સાથે તેની બધી જ ફ્લેવર આપણી વડીમાં એડ થઈ ગઈ છે. તો હવે શાકમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1/2 ચમચી જેટલી ખાંડ, તો ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ તે બધા જ સ્વાદને બેલેન્સ કરે છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી ધાબા સ્ટાઇલ સોયાવડીનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો તૈયાર થયેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સોયાવડીના શાકને સર્વ કરી લઈએ. તો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે એક સરખા શાકથી કંઈક અલગ એકદમ ટેસ્ટી અને ધાબા સ્ટાઇલ સોયાવડીનું શાક ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.